નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાય આધારિત ખેતી કરતા દરેક ખેડૂતને એક ગાય દીઠ દર ત્રણ મહિને સત્યાવીસો રૂપિયાની જે સહાય મળવાપાત્ર થાય છે એના ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ પંદર આઠ બે હજાર વીસની છે આપણે હવે જોઈએ કે આ ઓનલાઈન ફોર્મ છે તમે ઘરે બેઠા આસાનીથી ભરી શકો છો તમારા મોબાઈલ દ્વારા પણ ભરી શકાય છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવવાની છે સાથે સાથે તમે ઘરે બેઠા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો એનો આપણે ટૂંક સમયની અંદર ભાગ બે લઈને આવીશું આ ભાગ એક છે એની અંદર તમને ફક્ત ફોર્મ ભરતા શીખવાડવાનું છે તમારે ક્યાં જવાની જરૂર નથી કોઈને પણ રૂપિયો આપવાનો રહેશે નહીં તો ચાલો શરૂઆત કરીએ તો અરજી કરવા માટે ખેડૂત મિત્રો તમારા મોબાઈલની અંદર જે ગૂગલ છે એની અંદર તમારે સર્ચ કરવાનું છે કે ત્યાં આગળ તમારે સર્ચ કરવાનું જે થાય છે કે આઈ ખેડૂત આઈ ખેડૂત અને આઈ ખેડૂત કરી અને તમે જેવું સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ખોલીને આવશે જેની અંદર આ પ્રથમ ક્રમે આવે છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એનું બીજું પેજ ખોલીને આવશે હવે આની અંદર આપણે અરજી કરવાની છે જે અન્ય યોજનાઓ બતાવે છે એની અંદર તમે જુઓ તો પ્રથમ નંબરની યોજના છે કે જે આત્માની પ્રાકૃતિક કૃષિ યોજના જે વર્ષ બે હજાર વીસ એકવીસ માટેની છે તો આના ઉપર તમારે અહીંયા જો લખેલું છે બ્લૂ કલરથી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાની છે જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ જે આત્મા વિભાગની જે યોજનાઓ છે એ ખુલીને આવશે એની અંદર તમે જો પ્રથમ ક્રમની યોજના છે કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને કુટુંબને એક ગાય દીઠ નિભાવવા માટેની જે ખર્ચ છે એ સહાય આપવા માટેની યોજના છે એની અંદર તમે જુઓ તો અહીંયા લખેલું જ છે કે એક ગાય દીઠ છે પ્રતિ મહિનાના નવસો રૂપિયા અને કુલ વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય મળશે એની તમામ સૂચનાઓને લગતો વિડીયો આપણે ખેડૂત માસ્ટર યુટ્યુબ ચેનલ એક બનાવી છે ખેડૂતો માટે એની ઉપર મૂકેલો જ છે જે વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે હવે કુલ લક્ષ્યાંકની વાત કરીએ તો આ વર્ષે કુલ વાત કરીએ તો એકસઠ હજાર પાંચસોને જેટલા ખેડૂતોને આનો લાભ આપવાનો છે હવે તારીખની વાત કરીએ તો પાંચ સાત બે હજાર વીસથી શરૂ થઈ છે અને છેલ્લી તારીખ તમે જુઓ છો પંદર આઠ બે હજાર વીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો હવે ઓનલાઈન અરજી કરવા માટે તમારા અહીંયા જો લખેલું છે અરજી કરો તો એ અરજી કરો ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અરજી કરવા માટેનું નવું પેજ ખુલીને આવશે હવે એની અંદર તમે જુઓ તો અહીંયા તમારે લખેલું છે કે આ અરજી કઈ છે તો કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા છે અને દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતને કુટુંબને એક ગાયદા દિત નિભાવ ખર્ચ માટેની સહાય યોજના છે હવે આ જે છે એની અંદર તમે જુઓ તમે ખેડૂત તરીકે રજિસ્ટર્સ છો તો એના માટે તમારે પસંદ કરવાનું છે તો અહીંયા જે પસંદ કરવાનું બતાવેલું છે એની અંદર ક્લિક કરી અને તમારે પસંદ કરવાનું છે કે તમે ખેડૂત છો કે નહીં તો તમારે એની અંદર આ જે છે એના ઉપર આ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે અને પછી તમે અહીંયા જુઓ તો આગળ વધો એ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક બીજું ખોનું ખુલીને આવશે એની અંદર તમે જુઓ તમારો આધાર નંબર આપવાનો છે એના પછી તમારો મોબાઈલ નંબર આપવાનો છે અને પછી બાજુની અંદર જે આ કોડ બતાવે છે એ કોડ તમારે નાખવાનો છે આ ખોનાની અંદર અને પછી તમારા મોબાઈલ ઉપર જે ઓટીપી આવે એ તમારે મેળવવાનો રહેશે તો ચાલો હું આ વિગત ફટાફટ ભરી નાખું છું આવી માહિતી તમે ફિલઅપ કરી નાખીએ હશે પછી તમારે જો અહીંયા ઓટીપી જે તમારા મોબાઈલ નંબર ઉપર આવ્યો છે એ અહીંયા નાખવાનો છે તો ચાલો આપણે એ નંબર નાખી દઈએ હવે તમારે ઓટીપી નાખી અને અહીં જો આગળ વધો એવું બતાવેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે તો એના ઉપર આપણે આગળ ક્લિક કરીએ છીએ એટલે તમારી સમક્ષ એક નવું ખોન ખુલીને આવશે એની અંદર તમે જુઓ તો કે નવી અરજી કરવા માટે આપણે કરીએ છીએ એટલે કે નવી અરજી કરવા માટે જે ઓપ્શન બતાવે છે એના ઉપર તમારે ક્લિક કરવાની છે જેવી તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આખું ફોનું ખોલીને આવી જશે હવે એની અંદર તમે જુઓ તો અહીંયા તમામ વિગત આવી ગઈ છે હવે જે વિગત બાકી રહે છે એ વિગત તમારે ભરવાની થાય છે એટલે કે અહીંયા જો બતાવે છે પહેલાં ખેડૂતનું નામ આવી ગયું છે ખેડૂતના પિતાનું નામ છે અટક છે સરનામું છે બધું વિગત આવી ગઈ છે અને અહીંયા જો હું મારો આધાર નંબર આપના ખાતા એના ઉપર તમારે ટિક કરી દેવાનું છે આ ખોનું તમારે ભરી દેવાનું છે એના પછી તમે જુઓ કે તમે આધારમાં આનું રજિસ્ટ્રન ધરાવો છો જો આવતો આ ના હોય તો ના એ વિગત તમે કરી હવે જો અહીંયા તમારો બેંકની વિગત છે એ પણ અહીંયા આવી ગઈ છે બધું જનરેટ થાય છે ઓટોમેટિક હવે અહીંયા તમે જુઓ કે દેશી ગાય આધારિત તો એની અંદર તમારે શું કરવાનું છે તો ખાસ તમે કોઈ પણ એક દેશી ગાયનો બેંક નંબર ટેગ નંબર નાખો એટલે કે તમારા ઘરે જે દેશી ગાય હોય એનો જે ટેગ નંબર હોય એટલે કે તમને એ જે એનું કાનની અંદર બૂટયું મારેલું હોય એ અહીંયા નંબર નાખવાનો થાય છે પછી અહીંયા કેટલા મહિનાની છે કેટલા સમ વિસ્તાર છે એ તમારી જમીન હેક્ટર છે એટલે તમે પ્રાકૃતિક ખેતી કેટલા હેક્ટરમાં કરો છો એ વિગત ભરવાની છે પછી મુખ્ય પાક કયા લો છો એ તમારે સિલેક્ટ કરવાના છે પછી અરજદાર ખેડૂત એસપીએનએફના માસ્ટર ટેનર પાસેથી તાલીમ મેળવેલી છે આ હોય તો આ ના હોય તો ના કરવાનું છે પછી ખેડૂત મિત્ર છો આ ઓકે ના એ પણ તમારે પસંદ કરવાનું છે લાભાર્થી પ્રતિક્રિયા પંચો ટકા સહાયની યોજનામાં અરજી કરેલી છે પ્રાકૃતિક બધા જીવામૃત એની અંદર તમે કરેલી છે કે ના ના હોય તો ના પછી અરજદારે ખેડૂત એસપીએનના માસ્ટર ટ્રેનર છે કે નહીં એ તમારે પસંદ કરવાનું છે અને આ વિગત તમારે ભરવાની છે અને વિગત ભરી અને પછી અહીંયા જો બાજુમાં કોણ આપેલી છે કે રેશન કાર્ડની વિગત તમારે અહીંયા નાખવાની છે આટલી વિગત ભરી અને તમે અહીંયા અરજીની આ કેપચા કોડ આવે છે એ કેપચા કોડ નાખી અને તમારે અરજી સેવ કરવાની છે તો ચાલો હું ફટાફટ આ વિગત ભરી નાખું છું હવે તમે સંપૂર્ણ વિગત ભરશો એટલે રેશન કાર્ડની વિગત તમારે નાખવાની છે એ નાખશો એટલે એની અંદર રેશન કાર્ડનું તમારે સર્ચ કરી અને તમારું નામ જે ખેડૂતનું હોય એ ઉપર તમારે ટેક મા કરવાનું છે પછી તમે જુઓ નીચે અહીંયા તમને આપેલું છે કે જે કેપચા કોડ છે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ફિલઅપ કરવાનું છે અને પછી અરજી સેવ કરવાની તો ચાલો અહીંયા આપણે નાખી દઈએ છીએ કેપચા કોડ ચુમ્માલીસ અઢાર અને અરજી સેવ કરો